વિદ્યાર્થી મિત્રો હું સુજાય જયસ્વાલા નોબલ સ્કૂલ તેમજ વાસ્તે વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 2 માં ગણિત નંબર શીખવાનું છે તેમાં પાર્ટ 3 તમે કેટલું પૂછી શકો છો દરેક વિદ્યાર્થીના ગણિત નંબરની સ્વાધ્યાય પોતી કાઢવાની રહેશે તેમજ દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 30 હવે એમાં શું સૂચના છે જોઈએ આપણે નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં સૌથી ભારે માટેના એટલે કે જે વજનમાં સૌથી ભારે હોય એના માટે રાઈટ કરીશું તથા સૌથી હલકી હોય એના માટે રોંગ એટલે કે વજનમાં જે વસ્તુ હલકી હોય એમાં આપણે રોંગ નિશાન એટલે ચોપડી નિશાન કરીશું તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 30 કાઢ્યા એમાં તમને ચિત્ર આપેલા છે ત્રણ તો ત્રણ માંથી જે સૌથી વજનમાં ભારે હોય એમાં રાઈટ કરવાનું છે અને જે વજનમાં સૌથી હલકું હોય એમાં રોંગ કરવાનું છે અને જે કોઈ ભારે ન હોય તો હલકું એ કાણું કાઢી દેશે પહેલું ઉદાહરણ તમને આપેલું છે તો મેં તમને અહીંયા લખેલું છે એમાં તમને ચિત્ર આપેલા છે કુવાડી ખીલી અને ટાકું તમને ત્રણ ચિત્ર આપેલા છે કુવાડી ખીલી અને ટાકું તો આ ત્રણે માંથી સૌથી વજન વાળું શું છે તો કે કુવાડી જે ખીલી કરતા પણ ભારે છે અને ટાકણી કરતા પણ ભારે છે એટલે માટે એમાં આપણે રાઈટ નિશાન કર્યું હવે આપણે ચિત્ર છે ખીલી અને ટાકણી આ બે માંથી હલકી વસ્તુ શું તો એટલું કે ટાકણી એટલા માટે એમાં આપણે રોંગ નિશાન કર્યું ખીલી છે તો ભારે નથી તો હલકી નથી એટલે એક ખાનું ખાલી રહેશે ત્યાર પછી તમને ત્રણ ચિત્ર આપેલા છે કાતર પુસ્તક અને પેજ મેં અહીંયા લખેલું છે કાતર પુસ્તક અને પેજ તો આ ત્રણે માંથી જુઓ તો સૌથી ભારે શું છે તો કે પુસ્તક તમે ચિત્રમાં બતાવ્યું છે હવે કાતર અને પુસ્તક પુસ્તકમાંથી પુસ્તક છે ભારે છે બરાબર હવે આપણે જોઈએ પેજ અને કાતર તો એ બે માંથી હલકું કયું કહેવાય વજનમાં તો કે પેજ એના માટે એમાં આપણે રોંગ નિશાન કર્યું ત્યાર પછી તમને ત્રણ ચિત્ર આપેલા છે લાકડું બોર્ડનું પીછું અને હેલ્મેટ તો આ ત્રણ માંથી જુઓ તો સૌથી ભારે શું કહેવાય બોર્ડના પીછા કરતા પણ હેલ્મેટ છે એ ભારે છે લાકડા કરતા પણ હેલ્મેટ ભારે છે તો હવે આપણે જોઈએ લાકડું અને બોર્ડનું પીછું એ બે માંથી હલકી વસ્તુ શું છે તો કે બોર્ડનું પીછું જે વજનમાં હલકું હોય એટલે માટે એમાં આપણે રોંગ નિશાન કર્યું ત્યાર પછી ત્રણ ચિત્ર છે પથ્થર ફૂલદાણી અને કાપસની શર્ટ તો મેં ત્રણેયના નામ લખેલા છે બસ પથ્થર ફૂલદાણી અને કાપસની શર્ટ હવે આપણે જોઈએ આ ત્રણેયમાંથી હળવી વસ્તુ કઈ છે અને ભારે વસ્તુ હોય છે તો પથ્થર છે એ સૌથી ભારે છે તેમાં આપણે રાઈટ નિશાન કરીશું ફૂલદાણી અને કાપસની શર્ટ એ બે માંથી હળવી વસ્તુ કઈ છે તો કે કાપસની શર્ટ એ એટલે માટે એમાં આપણે રોંગ નિશાન કરીશું ત્યાર પછી ગ્લાસ પાણીની બોટલ અને પાણીનો જગ તો આ ત્રણેયમાંથી ભારે વસ્તુ કઈ છે તો કે પાણીનો જગ એટલા માટે એમાં આપણે રાઈટ કરીશું અને સૌથી હલકી વસ્તુ કઈ છે તો કે ગ્લાસ એટલા માટે એમાં આપણે રોંગ નિશાન કરીશું હવે દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 30 રાઈટ રોંગ પૂરો કરેલું હોવું જોઈએ અને તમે ક્યાં હોવો જોઈએ તો સૌથી ભારે વસ્તુ કોણી કહેવાય અને સૌથી હલકી વસ્તુ કઈ કહેવાય થેન્ક યુ